હું તમને કેટલા કંઈ ચિત્રો બતાવું છું ટીવી ઉપર એ તમારે જોવાના છે અને જોઈ અને ચિત્ર શું છે અને એનો આકાર કયો છે એ તમારે ઓળખવાનું છે તૈયાર છો ને બધા આ રોટલી છે ચલો આનો આકાર કેવો છે તમે ધોરણ બેમાં ભણી ગયા છો હે ઘણા બધા આકારો ગણિતના ગાણિતિક જોવો જોઈએ કયો આકાર છે આનો આ કયો આકાર છે વર્તુળ વર્તુળ એટલે ગોળ બીજી કઈ ગોળ આવી વસ્તુ હશે વિચારો જોઈએ કઈ કઈ હોવી જોઈએ ઘણી બધી છે હવે તો ઉનાળામાં રાત્રે અગાશી હું સુતા હોય અને આમ આકાશમાં નજર જાય ચાંદામામાં દેખાય ચાંદામામાં પણ કેવા ગોળ વર્તુળ ઘણા બધા આકાર ચલો એની ઉપર બીજી વસ્તુ બતાવું છું ચલો બધા જોવો જોઈએ તો આ સરસ મજાની રમત કેરમ રમ્યા છો ને બધા બધા જ રમ્યા છો ચાલો આનો આકાર જોઈએ કેવો આકાર છે વિચારો જોઈએ ચોરસ જે તમે ભણી ગયા છો ચલો બીજું તમને કેવું બતાવું છું એક ચિત્ર બતાવું છું જોઈએ આગળ શું છે વસ્તુ શું છે એ તમારે મન કહેવાનું છે અને એનો આકાર કહેવાનો છે ચલો વિચારો કદાચ તમારી પાસે પડ્યું પણ હશે આ તમારી જોડે જ હશે ખૂબ સરસ તમે બહુ હોશિયાર છો વેકેશન પણ હજી તમે ભૂલ્યા નથી બહુ સરસ માન જવાબ આપે છે આ તો કંપાસ બોક્સ અને આકાર કેવો છે લંબ ચોરસ વેરી ગુડ સાબસ તમે તો બધા હજી કાંઈ જ ભૂલ્યા નથી હવે આ ચિત્ર જોવો જોઈએ આ પણ ઉનાળાનું છે સાહેબ કહે છે બધું જ મોમો પાણી આવે છે શું છે આ વેરી ગુડ તરબૂજ છે આ તરબૂચનો કયો આકાર તમને લાગે છે કેવું લાગે છે બોલો ને દ્રષ્ટિબેન અરે વાહ દ્રષ્ટિ તમે તો બહુ તરબૂચ ખાધા ઉનાળામાં કયો છે આ વેરી ગુડ આ છે ત્રિકોણ આકાર તો દોસ્તો તમે આવા કેટલાય આકારો એના વિશે ધોરણ બેમાં અભ્યાસ કરી ગયા છો તમે આવી જ રીતે વેકેશનમાં પણ કેટલીક પ્રવૃત્તિ કરી છે એમાં પણ આવું બધું આવ્યું હશે તો હું તમને આજે એવા કેટલાક આકારો અહીંયા પહેલાં આપણે વર્તુળ આકાર જોયો હતો પેલી રોટલી યાદ કરો તો આ છે વર્તુળ એટલે કે ગોળ આકાર ત્યાર પછી તમે કેરમ જોયું હતું કેરમ એનો ચોરસ આકાર હતો છે ને પણ ચોરસ આકાર આ ચોરસ આકાર છે એવી જ રીતે એના પછી તમે તમારું કંપાસ બોક્સ જોયો હતો તમારું કંપાસ બોક્સ જે છે એ આવા આકારનો હતો એ જે છે લંબ ચોરસ છે અને છેલ્લે તમે તરબું જોયું હતું અને બધાએ કીધું કે સર એ તો ત્રિકોણ છે તો આ રહે તમારો ત્રિકોણ